आपणे लेटरल शिफ्ट आगळना लेक्चर में जोया था तेना अनुसंधान में आपणे एक बे दाखलाओनो अभ्यास करिए। चलो हवे मैं रकम लखेली छे कि एक प्रकाशनुं किरण एक माध्यम पर आबाद थाय छे कि जेनो वक्रीभवनांक 1.6 छे एवी काचनी आपणी पासे तकती छे। केटलाना कोणे आपात थाय छे तो कि लंब साथे 53° कोणे प्रकाशनुं किरण आपात थाय छे। निर्गमन बिंदु आगळ लेटरल शिफ्ट आपणे ગોતવાનું છે અને તકતીની જાડાઈ 20 mm આપેલી છે। ચાલો બાળકો જોવો અહીંયા ધ્યાન પહેલા આપણે આકૃતિ દોરી લઈએ એટલે ખ્યાલ પડે અને ત્યારબાદ લેટરલ શિફ્ટ આપણે ગોતવાનું છે। ચાલો આપણી પાસે આવી એક તકતી છે, તકતીની જાડાઈ આપણે આપેલી છે 20 mm બરાબર છે। હવે આગળ કે માધ્યમનો વક્રીભવનાંક આપણે કીધો છે, ચાલો આપણી પાસે આ કોઈ એક માધ્યમ છે કે જેનો વક્રીભવનાંક આપણે N2 કહીએ અને N2 બરાબર કેટલા આપ્યા છે 1.6। હવે કેવા માધ્યમમાં આવતી આવતું હોય એ કીધું નથી તો N1 બરાબર આપણે શું લઈ લઈએ 1 બરાબર। હવે લંબ સાથે 53° કોણે કિરણ આપાત થાય છે જો અહીંયા આવી રીતે આ કિરણ આપાત થયું, આ આપાત બિંદુ, આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ અને આ એંગલ આપણે આપ્યો છે કેટલાનો તો કે 53° બરાબર ઓકે। હવે શું થશે તો કે કિરણ પાતળા માધ્યમમાંથી કેવા માધ્યમમાં જશે તો કે ઘટ માધ્યમમાં, એટલે કે આવી રીતે અહીંયા કંઈક એંગલ બનશે, આપણે એ એંગલ આપેલો નથી, ચાલો એનું નામ આપણે θ2 કહી દઈએ। ત્યારબાદ ફરીથી અહીંયા વક્રીભવન થશે, આવી રીતે કિરણ જશે। બાળકો આપણે લેટરલ શિફ્ટ ગોતવાનું છે એટલે કે આપણે આ અંતર ગોતવાનું છે જેને આપણે થિયરીમાં x વડે દર્શાવ્યું હતું। ચાલો xનું સૂત્ર આવડે છે તમને, આપણે પહેલાં અહીંયા સૂત્ર લખી લઈએ ત્યારબાદ આગળની ચર્ચા કરીએ। x = t sin θ1 − θ2 cos θ2। ચાલો હવે આપણે જે આપેલું છે ને એ જોઈ લઈએ। જો આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે, એક તો કે ટી ખબર છે કેટલું તો કે માધ્યમની જાડાઈ 20 mm, θ1 આપેલું છે તો કે હા કેટલું તો કે 53° θ2 આપણે આપેલું નથી, જો θ2 નહીં મળે ત્યાં સુધી x મળશે નહીં એટલે પહેલાં તો સૌપ્રથમ આપણે θ2 ગોતવું પડશે। માધ્યમનો વક્રીભવનાંક N1 બરાબર કેટલા 1 અને N2 બરાબર કેટલા આપેલા છે તો કે 1.6। ચાલો તો સૌ પ્રથમ પ્રક્રિયા આપણે શું કરવી પડશે દાખલો ગણતી વખતે તો કે પહેલાં તો કે θ2 ગોતવું પડશે। કેવી રીતે તો કે એના માટે આપણે સ્નેલનો નિયમ ભણી ચૂક્યા છીએ। આ બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ લગાડીએ, ક્યાં બિંદુ પાસે આ, અને એ બિંદુનું આપણે નામ આપી દીધું ક્યુ। ચાલો હવે જોવો જોઈએ અહીંયા ત્યાં સ્નેલના નિયમના આધારે આપણે એંગલ ગોતવાનો છે ક્યુ પાસે સ્નેલનો નિયમ લગાડતા। ચાલો હવે કયો જોઈએ સ્નેલનો નિયમ શું છે બાળકો તો કે N1 sin θ1 = N2 sin θ2। N1 ખબર છે, ચાલો મૂકી દો કિંમત, સાઈન θ1 આપેલું છે આપણે કેટલું તો કે 53° N2 ખબર છે 1.6 sin θ2। ચાલો મૂકી દો કિંમત, સાઈન 53ની કિંમત નેચરલ સાઈનમાંથી જોઈ શકીએ મેં અહીંયા લખેલી છે, સાઈન 53 એટલે કેટલા તો કે 0.8 = 1.6 sin θ2। તેથી સાઈન
थीटा टू बराबर 0.8 ना छेद में 1.6 तेथी साइन थीटा टू इज इक्वल टू भागाकार करशो एक द्वितीयांश आवशे। तो हवे तमने थीटा टू मड़ी गयो, साइन की किमत आवड़ती हो आपने, एक द्वितीयांश किमत के नहीं थी तो के साइन थीटा टू बराबर केटला होवा जोईए तो के 30 अंश, तो केटला मळशे एक द्वितीयांश। चलो हवे जो थीटा टू मड़ी गयो छे, थीटा वन खबर छे, माध्यमनी जाडाई खबर छे, मात्र शूँ करवानुं छे तो के आ सूत्रनी अंदर आपणे किंमत मूकवानी छे। चलो मूकी दियो किंमत, एक्स बराबर टी साइन थीटा वन माइनस थीटा टू अपॉन कोस थीटा टू। चलो माध्यमनी जाडाई टी जो एमएम में आपेली है तो आपने जवाब पण केमा मळशे एमएम में 20 एने गुणिया साइन थीटा वन केटला 53 माइनस थीटा टू मळी गया छे केटला तो के 30 अंश ना छेद में कोस केटला थीटा टू तो के थीटा टू खबर छे 30 बराबर। खाली मूकी दियो किंमत 20 एने गुणिया साइन 53 अंश माइनस 23 अंश केटला थाशे तो के 23 अंश ना छेद में कोस 30 नी किंमत 0.8660 बराबर। चलो हवे अहीं ध्यान, 20 एने गुणिया साइन 23 नी किंमत आपणे नेचरल साइन में जोई लेवानी छे 0.3907 ना छेद में 0.8660। आनु સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 9.023 mm। તો આ આપણે મળી ગયું એક્સ લેટરલ શિફ્ટ, શું મળી ગયું એક્સ લેટરલ શિફ્ટ। ચાલો બરાબર, ચાલો હવે આપણે આ એક્સ મળી ગયું 9.023 mm। હવે હજી એક દાખલો છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, હું આમાં ખાલી રકમમાં ફેરફાર કરી દઉં છું। હવે પ્રકાશનું કિરણપુંજ વક્રી ભવનાંક જે 1.6 હતો એની જગ્યાએ આપણે કેટલો લઈ લઈએ તો કે 2। કાચની તકતી ઉપર આપાત કરી દો, કેટલાના એંગલ ઉપર આપાત થાય છે બાળકો તો કે 30ના ખૂણે આપાત થાય છે। તમારે લેટરલ શિફ્ટ ગોતવાનું છે। હાલો તકતીની જાડાઈ આપણે લઈ લઈએ 2 સેન્ટીમીટર બરાબર। તો હવે આ દાખલો તમારે જાતે होमवर्क में गणवानो छे बराबर के। धन्यवाद।